हेलो फ्रेंड्स, तमारू स्वागत छे मारा किचन मा। आजे आपणे बनावीशुं एकदम हेल्धी अने पौष्टिक एवो बीटनो हलवो। अने आ बीटनो हलवो आपणे एकदम नेचरल गळपण नो यूज करीने बनावीशुं। अने जो हाँ, तमने मारी रेसिपीओ पसंद आवती होय अने हजु सुधी मारी चेनलने सब्सक्राइब न करी होय तो प्लीज सब्सक्राइब करो। तो चालो बनावीए एकदम हेल्धी एवो बीटनो हलवो। तो तेना माटे मैं अहीं सौ प्रथम 500 ग्राम जेटला बीट ने आ रीते छीणीने लीधा छे। त्यारबाद हवे आपणे एक कढ़ाई में 2 टेबलस्पून जेटलू घी लई लेशुं। घी आ रीते गरम थई जाय अने पीगळी जाय त्यारबाद हवे तेमां आपणे जे छीणीने बीट राख्या छे ते बीटने तेमां आपणे नाखी दईशुं। त्यारबाद हवे आ बीटने आपणे गेसनी हाई फ्लेम पर नहीं परंतु थोड़ी मीडियम एवी फ्लेम राखीने तेने आपणे 5 मिनिट माटे आ रीते बीटने घीमां शेकावा देशुं। एटले के बीटनी अंदर जे पाणीनो भाग हशे ते पण थोड़ो बळी जशे अने बीट पण आ रीते थोड़ा सरस एवा बफाई जशे। तो 5 मिनिट माटे घीमां बीटने आपणे आ रीते शेकीए। त्यारबाद हवे आपणे तेमां 1 टेबलस्पून जेटली दूधनी ऊपरनी जे फ्रेश मलाई होय ते नाखी दईशुं अने तेमां आपणे 2 कप जेटलું दूध नाखी દઈશું। तो હમણાં મેં 1 કપ જેટલું નાખ્યું છે અને થોડી વાર પછી પાછું 1 કપ જેટલું નાખીશ અને દૂધ જ્યાં સુધી બળે નહીં ત્યાં સુધી તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ રીતે તેને ચલાવતા રહીશું। તો અહીં લગભગ મને દૂધને બાળતા 7-8 મિનિટ જેટલો સમય થયો છે। तो અહીં દૂધ ઉમેર્યા બાદ 7-8 મિનિટ જેટલો સમય લાગ્યો મને અને દૂધ આ રીતે એકદમ સારી રીતે બળી ગયું છે। ત્યારબાદ મેં તેમાં ઉમેરવા માટે અહીં ખજૂર કાપીને 300 ગ્રામ જેટલો લીધો છે અને તેને આપણે અહીં હલવામાં નાખીશું। તો અહીં હલવામાં મેં ખાંડ કે ગોળનો યુઝ નથી કર્યો પરંતુ આ રીતે ખજૂરનો યુઝ કરવાથી પણ હલવો જે છે તે એકદમ ટેસ્ટી લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને ખજૂરમાં નેચરલ ગળપણ હોય છે તો તે આપણા હેલ્થ માટે પણ ખૂબ લાભદાયી છે। તો આ રીતે ખજૂર એડ કર્યા બાદ હવે તેને આપણે એકદમ સારી રીતે બીટ સાથે મિક્સ કરી દઈશું અને ખજૂર એડ કર્યા બાદ હવે તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર 5-1 મિનિટ માટે આ રીતે ચલાવતા રહીશું। એટલે કે ખજૂર પણ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જશે અને શેકાઈ પણ એકદમ સારી રીતે જશે અને ત્યારબાદ 7 મિનિટ બાદ લાસ્ટમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું ઘી નાખીને બીટના હલવા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને તેને 1-2 મિનિટ માટે આ રીતે ચલાવી લઈશું। એટલે કે બીટના હલવામાં થોડી સાઇન જે છે તે એકદમ સરસ રીતે આવી જશે અને 1-2 મિનિટ બાદ આપણે ગેસની ફ્લેમ જે છે તે બંધ કરી દઈશું અને ત્યારબાદ તેમાં હવે થોડું એવું ઉપરથી સૂકું કોપરાનું છીણ નાખી દઈશું અને થોડા એવા કાજુ બદામના ટુકડા નાખી દઈશું। તો અહીં બીટનો હલવો બનાવતા મને ટોટલ અહીં 20-25 મિનિટનો સમય લાગ્યો છે અને તૈયાર છે આપણો ટેસ્ટી એવો બીટનો હલવો। હવે તેને આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું અને આ રીતે સર્વ કર્યા બાદ તેમાં ઉપરથી તમે થોડું એવું સૂકું ટોપરાનું છીણ અને કાજુ બદામના ટુકડા નાખી શકો છો અને આ રીતે જો તમે ક્યારેય બીટનો હલવો ન બનાવ્યો હોય ખજૂર એડ કરીને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। તે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણા હેલ્થ માટે પણ ખૂબ જ ગુણકારી છે। અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમે તમારા ફ્રેન્ડ લોકો સાથે જરૂરથી શેર કરજો અને આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક્સ ફોર વોચિંગ।